ચાલુ વર્ષે ખેતી પાકોને નષ્ટ કરતો વધુ પડતો વરસાદ તેમજ કમોસમી વરસાદ ખેતીવાડી માટે નુકસાનકારક સાબિત થયો છે. કમોસમી વરસાદને લીધે શેરડીના પાકને નુકસાન થયું છે. તેની અસર ખાંડ ઉદ્યોગ પર પણ થઈ છે. ગત વર્ષના ઉત્પાદન કરતા આ વર્ષે 20% ઘટાડો નોંધાયો છે. આગામી સમયમાં ખાંડ ગ્રાહકોને કડવા સ્વાદનો અનુભવ કરાવશે, જેનો સીધો બોજો ગ્રાહકોના ખિસ્સા પર પડશે. આવી તમામ પરિસ્થિતિઓ સામે ખેડૂત હારી જતા અન્ય ખેતી કરવાની વિચારણા કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મંદ ખાંડ ઉદ્યોગને બચાવવા સરકાર તો આગળ આવી છે, પણ આખા દેશમાં ખાંડ ઉદ્યોગને બચાવવો હોય તો હેક્ટર દીઠ 70 ટન ઉત્પાદન સામે 200 ટન જેટલું ઉત્પાદન ખેડૂતો મેળવવાનો પ્રયત્ન કરે તો ખાંડ ઉદ્યોગ સાથે ખેડૂતો માટે પણ તે ફાયદાકારક સાબિત થઈ શકે. 6000 એકરની આજુબાજુનું વાવેતર થઈ ગયેલું છે, પણ ખેડૂતોને શેરડીના ઉગવામાં ઘણા પ્રોબ્લેમો આવતા દેખાય છે. પાછું નવેસરથી પણ વાવેતર કરવું પડે એવા સંજોગો પણ દેખાઈ રહ્યા છે. એટલે ફેક્ટરીના ખેડૂતોને તકલીફો તો છે જ, નુકસાન પણ છે. વરસાદી માહોલ અને વરસાદી કમોસમી જે વરસાદ પડ્યો એ વરસાદના લીધે ખેડૂતોને શેરડીના પાકમાં નુકસાન થવાની એવી નવસારી જિલ્લામાં ટોટલ જગ્યાએ એવી પરિસ્થિતિ છે. ને એ કારણ કે વરસાદ કમોસમી વરસાદ પડવાથી પ્રોડક્શન શેરડીનું કન્ફર્મ ઓછું થવાનું છે, અને રોગ ને આને તેને બધું લાગવાનું. હવે સુગર મિલો ક્યારે ચાલુ થતી છે? હવે લેટ થવાની આ વર્ષે, દર વર્ષે કરતા આ વખતે સુગર મિલો લેટ ચાલુ થવાની.